નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલમાં. આપણે પાછલા વિડીયોમાં જણાવ્યું હતું કે તમારે ઓનલાઈન ભણાવવા માટે YouTube અને OBS નો ઉપયોગ કેવી રીતે કરવો. તો આજે હું તમને જણાવીશ કે તમારી પાસે લેપટોપ નથી, જો તમારી પાસે એક પીસી ડેસ્કટોપ છે તો તમે તેમાં વેબકેમ કેવી રીતે ફિટ કરી કરો. તેના માટે એક સોફ્ટવેર છે જે તમારે તમારા લેપટોપ અને ફોનમાં બંનેમાં ઇન્સ્ટોલ કરવો જોશે. તેનું નામ છે ડ્રોઈકેમ. આ ડ્રોઈકેમ મેં વેબસાઇટ ખોલેલી છે. આ વેબસાઇટ છે dev47apps, તેના પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન છે, તેમાં તમારી પાસે જો લિનક્સ હોય, વિન્ડોઝ હોય તો તમે અહીંથી તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. તો આ વિન્ડોઝ મારું વર્ઝન છે, તો અહીંથી તમે આપણે ડાઉનલોડ કરી લઈએ ફાઇલ. બહુ ફાઇલ બહુ નાની છે, એટલી બધી મોટી નથી. આ સેટઅપ ડાઉનલોડ કર્યા બાદ આપણે તે સેટઅપને તમે જોઈ શકો છો કે 14 MB ની જ એક સેટઅપ છે. તો આપણે આ સેટિંગને આપણા લેપટોપ પર ઇન્સ્ટોલ કરી લઈએ. મિત્રો, હું તમને વિનંતી કરીશ કે તમારા લેપટોપને ત્યારબાદ મિત્રો આપણે આપણા ફોનમાં જઈને આ ડ્રોઈકેમ ઇન્સ્ટોલ કરવાની રહેશે. સૌ પ્રથમ આપણે ગૂગલ પર સર્ચ કરીશું ડ્રોઈકેમ વાયરલેસ, કેમ અહીં આવેલું છે. 2.4 MB ની જ આ એપ્લિકેશન છે, તેને સરળતાથી તમે ઇન્સ્ટોલ કરી દો. જો તમે આને તમે હાઈ ડેફિનેશનમાં યુઝ કરવા માંગતા હોય તો અહીં બાજુમાં તમારે 250 રૂપિયામાં પ્રો વર્ઝન છે, તે ઇન્સ્ટોલ તમે કરી શકો છો. અહીં તેમને ડિસ્ક્રિપ્શનમાં પણ આવ્યું છે કેવી રીતે તમે તમારા જે લેપટોપ છે અને તમારો મોબાઈલ છે એક જ વાઈફાઈ સાથે જોડાયેલો હોવો જોઈએ, તો જ આ ફાઇલ ઇન્સ્ટોલ થશે. મેં મારા ફોનમાં હોટસ્પોટ કરેલું છે અને આ પર મારા લેપટોપ પર એના વાઈફાઈથી કનેક્ટ કરેલું છે, તો પણ ઓપ્શન બતાવતા નથી, ડિસકનેક્ટેડ બતાવે છે. અહીં વિડિયો કેપ્ચર ડિવાઇસ પર ક્લિક કરીશ, તેનું નામ આપવું હોય તો કંઈ આપી શકો છો. ત્યારબાદ અહીં HD ફેસિંગના બદલે ડ્રોઈકેમ સોર્સ 3 પર આપણે ક્લિક કરીશું. અત્યારે તે આપણને સ્ક્રીન ખાલી દેખાય છે, તેને સેટિંગ કરવા માટે આપણે ડ્રોઈકેમ ખોલીશું. અહીં તમારો ફોન અને તમારું લેપટોપ જે તમારો મોબાઈલ અને વાઈફાઈ એક જ વાઈફાઈ સાથે જોડાયેલું હોવું જોઈએ. જો તમે વાયરલેસથી કનેક્ટ ન કરવા માંગતા હોય તો USB થી પણ તમે લાઈવ થઈ શકો છો. અહીં તમે તમારા ફોનમાં એક IP જોવો છો, તે નાખવાનું રહેશે 192.168.43. ઓડિયો અને વિડીયો બંને લેવા માંગતા હોય તો આપણે માત્ર વિડીયો લેવા માંગીશ. તો મિત્રો, અહીં જોઈ શકો છો કે આપણું લેપટોપ છે તે મોબાઈલથી કનેક્ટ થઈ ગયેલું છે, અને આવી રીતે તમે તમારા મોબાઈલનો ઉપયોગ એક વેબકેમ તરીકે કરી શકો છો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે આપણે હજી જોઈ લઈએ કે OBS સ્ટુડિયોમાં કેવું દેખાય છે. અહીં જોઈ શકો છો કે OBS સ્ટુડિયોમાં પણ તમે અહીં આનો ઉપયોગ તમે તમારા લાઈવ સ્ટ્રીમિંગ માટે કરી શકો છો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આગળ મળીશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. થેન્ક યુ મિત્રો.